હાલ મહત્વપૂર્ણ સમાચાર ગોવાથી મળી રહ્યા છે કે જ્યાં મુખ્યપ્રધાન મનોહર પરિકરની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સીએમ ઓફિસ એટલે કે સીએમઓ તરફથી આ સમગ્ર મામલે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. અત્યારે ઓબ્ઝર્વેશનમાં મનોહર પરિકર એટલે કે ગોવાના સીએમને રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન મનોહર પરિકર ગોવાના જે મુખ્યપ્રધાન છે તેઓની તબિયત અત્યારે નાજુક છે. ઘણા સમયથી તેમની જે સ્થિતિ હતી તે નાજુક જ હતી, પરંતુ હવે વધારે સ્થિતિ જે છે તે નાજુક થઈ ગઈ છે. અત્યારે તેમને ઓબ્ઝર્વેશનની અંડર રાખવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ગોવા સીએમ કાર્યાલય એટલે કે સીએમઓ તરફથી આ સમગ્ર મામલે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા ઉમેશ સોલંકી પાસેથી. ઉમેશ, ગોવા સીએમઓ તરફથી આ સમગ્ર મામલે જાણકારી આપવામાં આવી છે, વધુ કોઈ મેડિકલ બુલેટિન ત્યાંથી જારી કરવામાં આવશે તેને લઈને કોઈ વિગતો? ચિત્ર, હાલ જે છે ભાજપ દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે, કેમકે છેલ્લા ઘણા સમયથી મનોહર પરિકરના બીમાર હોવાની અને હાલત ખૂબ જ નાજુક હોવાની વાતો જે છે તે ચાલી રહી હતી. અને એ જ સંદર્ભે કોંગ્રેસે જે છે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરી દીધો છે. આ તમામ રાજકીય ઘમાસાણમાં મનોહર પરિકરની તબિયત જે છે તે ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપે સત્તાવાર ટ્વીટ કરીને તેની માહિતી આપી છે અને થોડી જ વારમાં જે છે મેડિકલ બુલેટિન પણ બહાર પડે એવી શક્યતા છે. ચિત્રા જી, બિલકુલ આભાર ઉમેશ સમગ્ર મામલે જાણ